मित्रों केम छो ज्ञानमंजरी मॉडर्न स्कूल नी यूट्यूब चैनल में तमारु स्वागत करूँ छू। गई काले विद्यार्थी मित्रों आपरे सादो भविष्यकाल अने चालू भविष्यकाल विषे बात करी हती। गई काले सादो भविष्यकाल भविष्य में अमुक समय कोई क्रिया थशे ते का अले क्यों का सादो भविष्यकाल इंग्लिश में सीम्पल फ्यूचर टेन्स। શું યાદ રાખવાનું? આમ થશે। શું યાદ રાખવાનું છે? આમ થશે। હું ખાઈશ, હું ગીત ગાઈશ, હું સફરજન ખાઈશ, હું પત્ર લખીશ, આવા બધા જે વિચારો આવે, આમ થશે એવા જે વિચારો આવે છે તે મિત્રો સાદો ભવિષ્યકાળ છે। શું ટેબલ યાદ રાખવાનો છે સાદા ભવિષ્યકાળમાં? તો કે આઈ સેલ, વી સેલ, યુ વિલ, યુ વિલ, he see it will, they will। હકાર ક્રિયાપદનું મૂળ રૂપ, નકાર shall will પછી not, પ્રશ્નાર્થ shall will આગળ આવે। આટલી વસ્તુ યાદ રાખો એટલે સાદો ભવિષ્યકાળ પૂરો। ચાલુ ભવિષ્યકાળ અમુક સમયે કોઈ ક્રિયા અમુક સમયે થવાની સંભાવના હશે। ભવિષ્યમાં અમુક ક્રિયા અમુક સમયે થવાની સંભાવના, આમ થઈ રહ્યું હશે, હું આવતીકાલે 8 વાગે, હું આવતીકાલે સવારે 8 વાગે મુસાફરી કરી રહ્યો હોઈશ, આમ થઈ રહ્યું હશે, હું આવતીકાલે સ્કૂલમાં અંગ્રેજી શીખી રહ્યો હોઈશ, આવતીકાલે જે તે સમયે ક્રિયા કેવી હશે ભવિષ્યમાં શરૂ હશે, આમ થઈ રહ્યું હશે। કયો કા? ચાલુ ભવિષ્યકાળ। આઈ શેલ બી, વી શેલ બી, યુ વિલ બી, યુ વિલ બી, હી સી ઇટ વિલ બી, ધે વિલ બી। હકાર ક્રિયાપદને આઈએનજી, નકાર શેલ નોટ બી, વિલ નોટ બી, પ્રશ્નાર્થ સેલ કરતા બી, વિલ કરતા બી। શા માટે સેલ બી નોટ નહીં, વિલ બી નોટ નહીં, સેલ નોટ બી, વિલ નોટ બી, સેલ બી કરતા નહીં, વિલ બી કરતા નહીં, સેલ વચ્ચે કરતા પછી બી, વિલ વચ્ચે કરતા પછી બી। અન્ડરસ્ટુડ? આ બે કાળ આપણે ગઈકાલે શીખ્યા હતા। આજે વિદ્યાર્થી મિત્રો મારે તમને પૂર્ણ ભવિષ્યકાળ વિશે વાત કરવી છે। છેલ્લો ટેન્સ તમારા કોર્સનો છેલ્લો ટેન્સ, આમ તો પૂછાય છે 5 જ તે, મારે તમને નવે નવ શીખવાડી દેવા છે। કેમ કે આ નવ કાળ શીખવું એટલે તમને મારે તમને આની પછી એક્ટિવ પેસી શીખવવું છે, એક્ટિવ પેસી પૂરું થશે એટલે મારે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવવું છે, સમજાય છે? ટેન્સ તો આપણને નવે નવ આવડવા જોઈએ, નવમાં ધોરણમાં આવી ગયા। ઓકે, દરરોજનો એક એક ટેબલ પાકો કરવાનો, દરરોજનો એક એક ટેબલ પાકો કરો એટલે 9 દિવસમાં 9 કાળ પાકા થઈ જાય, સાવ સહેલા છે। ચલો પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ પરફેક્ટ ભવિષ્ય, ફ્યુચર ટેન્સ કાળ, પૂર્ણ ભવિષ્ય કાળ ઉપયોગ શું થાય છે? ભવિષ્યમાં અમુક સમયે તે ક્રિયા પૂરી થઈ હશે તે સૂચવવા, ગુજરાતીમાં શું, ગુજરાતીમાં શું વિચાર આવે છે ખબર? આમ થયું હશે, આમ થયું હશે, આવા જે વિચાર આવે ને એ કયો કાળ? પૂર્ણ ભવિષ્યકાળ। આમ થયું હશે, આવતીકાલે 6 વાગે અમારું 9મા ધોરણનું પેપર પૂરું થઈ ગયું હશે, આમ થઈ ગયું હશે, આમ થયું હશે, સમજાય છે? આવતીકાલે 12 વાગે અમારે સ્કૂલમાં રજા પડી ગઈ હશે, આમ થયું હશે। શું કહે છે? ભવિષ્યમાં અમુક સમયે તે ક્રિયા પૂરી થઈ ગઈ છે, સમજાય છે? આવતીકાલે સાહેબ મારું હોમવર્ક પૂરું થઈ ગયું હશે, સાહેબ એક દિવસ આપો સાહેબ, આવતીકાલે હું મારું હોમવર્ક પૂરું થઈ ગયું હશે, આમ થયું હશે, આમ થશે સાદો ભવિષ્યકાળ, આમ થઈ રહ્યું હશે ચાલુ ભવિષ્યકાળ, આમ થયું હશે પૂર્ણ ભવિષ્યકાળ। હું ગીત ગાઈશ સાદો ભવિષ્યકાળ, હું ગીત ગાઈશ સાદો ભવિષ્યકાળ,
હું ગીત ગાઈ રહ્યો હોઈશ ચાલુ ભવિષ્ય કા અને મેં ગીત ગાયું હશે પૂર્ણ ભવિષ્યકાળ. હું અંગ્રેજી શીખીશ સાદો ભવિષ્યકાળ. હું અંગ્રેજી શીખી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્યકાળ. મેં અંગ્રેજી શીખ્યું હશે પૂર્ણ ભવિષ્યકાળ. આમ થયું હશે ભવિષ્યમાં અમુક સમયે તે ક્રિયા પૂરી થઈ ગઈ હશે. આવતીકાલે છેલ્લો દિવસ, આવતીકાલે અમારે સ્કૂલમાં વેકેશન પડી ગયું હશે, આવતીકાલે સ્કૂલમાં વેકેશન ખુલી ગયું હશે. આવા જે વિચારો આવે છે આમ થયું હશે, આવા જે વિચારો આવે છે તે વિચાર એટલે કયો કાળ? પૂર્ણ ભવિષ્ય કાળ. ટેબલ યાદ રાખ્યા, ટેબલ, ટેબલમાં શું યાદ રાખવાનું છે? તો કે આઈ શેલ હેવ, વી શેલ હેવ, યુ વિલ હેવ, યુ વિલ હેવ, હી શી ઈટ વિલ હેવ, ધે વિલ હેવ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ક્યાં કાળનું ટેબલ યાદ રાખવાનું? પૂર્ણ ભવિષ્યકાળનું. શું યાદ રાખવાનું? આઈ શેલ હેવ, વી શેલ હેવ, યુ વિલ હેવ, યુ વિલ હેવ, હી શી ઈટ વિલ હેવ, ધે વિલ હેવ. બરોબર, આ ટેબલ. પછી હકાર નકાર પ્રશ્નાર્થ. વિદ્યાર્થી મિત્રો, તમે જે હોમવર્કમાં લખો છો તે માત્ર ટેબલ નથી લખવાનું, પાછું હકાર નકાર પ્રશ્નાર્થની નોંધ જો આપ્યું હોય તો નોંધ લખવાની. સમજાઈ ગયું? હકાર, હકાર. તો કે ભાઈ પૂર્ણ છે, પૂર્ણ વર્તમાનમાં ભૂતકૃતન, પૂર્ણ ભૂતકાળમાં ભૂતકૃતન, પૂર્ણ ભવિષ્યકાળમાં પણ ક્રિયાપદનું, ક્રિયાપદનું ભૂતકૃતન. એટલે વી થ્રી. નકાર, નકારમાં શું? આપણે કેમ ચાલુ ભવિષ્યકાળમાં શીખ્યા? શેલ નોટ બી, વિલ નોટ બી, એમ શેલ અને હેવની વચ્ચે નોટ મૂકવાનું. શેલ નોટ હેવ, વિલ નોટ હેવ. ચાલુ ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ, ચાલુ ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થમાં શું કર્યું આપણે? ચાલુ ભવિષ્યકાળ પ્રશ્નાર્થમાં શેલ કરતા બી, વિલ કરતા બી, એમ અહીંયા શેલ અને હેવની વચ્ચે કરતા મૂકવાનું. શેલ કરતા બી, સોરી, શેલ કરતા હેવ, શેલ કરતા હેવ, વિલ કરતા હેવ. આટલી વસ્તુ યાદ રાખો એટલે કેવો કાળ પૂરો થાય? પૂર્ણ ભવિષ્યકાળ. આટલી વસ્તુ યાદ રાખો એટલે કેવો કાળ પૂરો થાય? પૂર્ણ ભવિષ્યકાળ. શું વાક્ય બનાવીએ આપણે? આપણે શું બનાવીએ? વાક્ય. દાખલા તરીકે એક વાક્ય લઉં છું. હી બાયસ એ કાર. હી બાયસ એ કાર. આપણે અરે ક્યાં વાક્ય લખ્યું હોય ક્યાં ખબર પડી જાય? ક્યાં કાળનું વાક્ય છે? તો કે સાદો વર્તમાન કાળ હકાર વાક્ય છે. કર્તા ને ક્રિયાપદનું મૂળ રૂપ એસઈએસ, ત્રીજો પુરુષ છે એટલે એસઈએસ ન હોય તો નીકળી જાય. હવે એને આપણે કયા કાળમાં ફેરવવું છે? તો કે પૂર્ણ ભવિષ્યકાળમાં. પૂર્ણ ભવિષ્યકાળ કેવું બનાવવું છે આપણે? તો કે હકાર
पूर्ण भविष्यकाल टेबल अहीं छे आई शेल हैव वी शेल हैव यू विल हैव ही शीट विल हैव दे विल हैव करता कौन छे अहीं ई तो हीनी साथे शू आवे विल हैव तो पहला ही लखशु ही विल हैव हकार क्रियापद नु भूतकृदन क्रिया कहे छे बाय बाय नु भूतकृदन बॉट बायु बॉट अन्य शब्द कर्म अथवा अन्य शब्द कार फिनिश विल हैव शेल हैव भूतकृदन आवे એટલે કયો કાળ હોય પૂર્ણ ભવિષ્યકાળ હવે આપણે શેમાં ફેરવવું છે તો કે ભાઈ નકારમાં ફેરવવું છે આપણે ચલો નકાર નકારમાં શું કીધું શેલ નોટ હેવ વિલ નોટ હેવ શેલ અને હેવની વચ્ચે શું મૂકવાનું નોટ શેલ હેવ નોટ નહીં વિલ હેવ નોટ નહીં શેલ નોટ હેવ વિલ નોટ હેવ અહીંયા વિલ હેવ આપ્યું છે વિલ પછી વિલ અને હેવની પછી નોટ મૂકવાનું ઈ વિલ નોટ હેવ બોટ એ કાર He will not have bought a car. અહીંયા પ્રશ્નાર્થમાં જુઓ શેલ કરતા હેવ વિલ કરતા હેવ શેલ અને હેવની વચ્ચે કરતા મૂકવાનું અહીંયા આપણે કરતા કોણ છે તો કે હી હીની સાથે શું આવે તો કે વિલ વિલ પછી શું મૂકવાનું છે તો કે કરતા કરતા કોણ છે તો કે હી કરતા પછી શું મૂકવાનું હેવ તો હી પછી શું મૂકશો તો કે હેવ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ છેલ્લે પ્રશ્ન છે એવો મિત્રો આ પૂરો પૂર્ણ ભવિષ્યકાળ છે કાંઈ કેટલી વસ્તુ યાદ રાખવાની આ બે વસ્તુ યાદ રાખો અને કોઈ પણ કરતા લઈ લો આમાંથી અને એ રીતે વાક્ય બનાવો એટલે તમારું વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું બની જાય શું યાદ રાખવાનો ઉપયોગ ભવિષ્યમાં અમુક સમયે ભવિષ્યમાં અમુક સમયે તે ક્રિયા પૂરી થઈ ગઈ છે આપણે આપણી ભાષામાં તલબની ભાષામાં યાદ રાખો આમ થયું હોય છે આવતીકાલે હું લગ્નમાં ગયો હોઈશ આવતીકાલે હું લગ્નમાં ગયો હોઈશ આવતીકાલે અમે પ્રવાસમાં જઈને આવી ગયા છીએ આમ થયું હોય છે ગઈકાલે આવતીકાલે અમે પ્રવાસમાં જઈને આવી ગયા છીએ કયો કાળ પૂર્ણ ભવિષ્યકાળ વિચારો જે એક વિચાર પકડી લેવાનો કે હું મેં આવતીકાલે ખાધું હશે એની ઉપરથી વાક્યો વિચારવાના મેં આવતીકાલે ગીત ગાયું હશે મેં આવતીકાલે પતંગ ચગાવી હશે આવતીકાલે 14 જાન્યુઆરી હોય ઉત્તરાયણ હશે આવતીકાલે હું ધાબા પર પતંગ ચગાવતો હોઈશ આવતીકાલે હું ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્યકાળ આવતીકાલે હું પતંગ ચગાવીશ સાદો ભવિષ્યકાળ અને આવતીકાલે મેં પતંગ ચગાવી હશે પૂર્ણ ભવિષ્યકાળ ડિફરન્સ સમજાવો જોઈએ આપણને આ ઉપયોગ તો બરોબર છે ડેફિનેશન કે ઉપયોગ ક્યાં થાય પણ આ વસ્તુ યાદ રાખો મહત્વની છે આમ થયું હશે એ મગજમાં પકડીને જુદા જુદા વિચારો કરવાના એની ઉપર વાક્ય બનાવતા જવાનું એટલે મગજમાં બેસી જાય કે આવું હું વાક્ય બોલું એ કેવો કાળ હોય પૂર્ણ ભવિષ્યકાળ I shall have, we shall have, you will have, he, she, it will have, they will have. Akar, Kriyapadnu, Budgudan, V3, Nakar, shall not have, will not have. Prasnat, shall karta have, will karta have. Ek vakya koi pan, jo ahiya, he buys a car lakhyu. Haji ek vakya lai lo. Simple vakya laiye. To kehe chhe apne, vakya banavu chhe. Hun geet gaish. અથવા તમે ગીત ગાશો સાદો ભવિષ્યકાળ તો તમે ગીત ગાઈ રહ્યા હશો ચાલુ ભવિષ્યકાળ તમે ગીત ગાયું હશે પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ તમે ગીત ગાયું હશે તમે યુ સાથે શું આવે વિલ હેવ યુ વિલ હેવ સિંગ sang sung you will have sung a song તમે ગીત ગાયું હશે
તમે ગીત ગાયું હશે. નકાર, નકારમાં શું કીધું છે આપણે? નકારમાં તો કે શેલ નોટ હેવ, વિલ નોટ હેવ. શેલ પછી નોટ, વિલ પછી નોટ. શેલ હેવ ની વચ્ચે નોટ, વિલ હેવ ની વચ્ચે નોટ. યુ વિલ નોટ હેવ સંગ એ સોંગ. પ્રશ્ન, સોરી નકાર છે ગાય. આ પ્રશ્ન, પ્રશ્નમાં શું કીધું? તો કે શેલ કરતા હેવ, વિલ કરતા હેવ. કરતા કોણ છે? યુ. યુની સાથે શું આવે? વિલ હેવ. તો પેલા વિલ, પછી કરતા, પછી હેવ. વિલ હેવ કરતા ને, સમજાઈ ગયું? કરતા વિલ હેવ ને. શેલ વિલ પ્લસ કરતા પ્લસ હેવ, ભૂતકૃતાન સંગ એ સોંગ. વિલ યુ હેવ સંગ સોંગ? વિલ યુ હેવ સંગ સોંગ? ફિનિશ. આ પૂર્ણ ભવિષ્યકાળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ નવમો કાળ, પૂર્ણ ભવિષ્યકાળ પૂરો થાય છે. આની પછી આપણે ત્રણ ત્રણ એક વાક્ય આપીશ. એમાં સાદો વર્તમાન, ચાલુ વર્તમાન ને પૂર્ણ વર્તમાન, એમ ત્રણ વાક્યના હકાર નકાર પ્રશ્ન જ બનાવીએ. પછી સાદો ભૂતકાળના, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, તેના ત્રણ ત્રણ વાક્યો બનાવીએ. પછી સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, તેના ત્રણ ત્રણ વાક્યો બનાવીશું. હવે પછી આપણે કાળ પ્રમાણે એક વાક્ય આપ્યું હશે, તે વાક્યમાં, તે વાક્યનું આપણે નવે નવ કાળનું હકાર નકાર પ્રશ્ન, નવ તેરી સત્યાવીસ, 27 વાક્યો, એક વાક્યના 27 વાક્યો આપણે બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ ભવિષ્યકાળ પૂરો કર્યો. આજે એક વાક્ય જે છે એના આપણે 27 વાક્યો બનાવવાના છે. નવે નવ કાળના હકાર નકાર પ્રશ્ન શરૂઆત કરશું આપણે સાદો વર્તમાન. જો લખતું રહેવાનું મિત્રો, લખતું લેવાનું. કયું વાક્ય? તો કે સા વ સામે લખવાનું. સાવ એટલે સાદો વર્તમાન કાળ. વાક્ય કેવું છે? હકાર. બરાબર. એક આપણે હકાર વાક્ય બનાવીએ. પેલા જોઈએ, રમેશ ઈટ એન એપલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાક્ય સાચું છે? સાચું છે. એ કયો પેલો? રમેશ ઈટ એન એપલ. સાદો વર્તમાન કાળ બોલીએ આપણે. ભૂલી નહીં જવાનું, આ યાદ રાખવાનું છે. ભૂલવાનું નથી. સાદો વર્તમાન કાળ. આઈ વી યુ યુ હી સી ઈટ દે. ચાલો, કરતા કોણ છે? રમેશ. રમેશ માટે કયું પ્રોનાઉન? હી. ચાલો, એની બદલે, એની બદલે હું મૂક્યું? રમેશ. બરાબર. હકાર ક્રિયાપદનું મૂળ રૂપ છે, ક્રિયાપદનું મૂળ રૂપ. નકાર ડુ નોટ, ડઝ નોટ. ચાલો, નકાર બાકી છે. પ્રશ્ન ડુ ડઝ આગળ આવે, પ્રશ્ન બાકી છે. નોંધ, સાદો વર્તમાન, સાદો વર્તમાન છે. વાક્ય હકાર હોય, વાક્ય હકાર છે. ત્રીજો પુરુષ એક વચન હોય, ત્રીજો પુરુષ એક વચન છે, ત્યારે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. આપણે લગાડ્યો છે? નથી લગાડ્યો. એટલે અહીંયા ક્રિયાપદને શું લાગશે? એસ. રમેશ ઇટ્સ એન એપલ. ચાલો, આ વાક્ય સાચું. કરતા ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અન્ય શબ્દ આપ્યું હોય તો. હવે કેવું વાક્ય બનાવવું છે? આ જ વાક્યનું કેવું વાક્ય બનાવવું છે? નકાર. ચાલો, નકારમાં આપણે શું કીધું? ડુ નોટ, ડઝ નોટ, અથવા ડુ ડઝ પછી નોટ. ચલો, કરતા કોણ છે? તો કે રમેશ. રમેશ માટે કયું પ્રોનાઉન આવે? હી. તો મેં લખાયું છે કે આઈ વી યુ દે સાથે ડુ, હી સી ઇટ સાથે ડઝ. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા આપણે કરતા ફેરવવાનો નથી, કરતા રમેશ છે. આપણે મગજમાં યાદ રાખવાનું છે કે રમેશ માટે પ્રોનાઉન કયું વપરાય? હી. જ્યારે નકાર બનાવો છો ત્યારે રમેશનું હી કરવાનું નથી, કરતા જે આપ્યો હોય તેને તે જ રાખવાનો, રમેશ. ચાલો, રમેશ માટે કયું પ્રોનાઉન વપરાય છે? તો કે હી. હી ની સાથે ડુ આવે કે ડઝ? તો કે ડઝ. નકાર બનાવવું છે એટલે નોટ. રમેશ ડઝ નોટ ઇટ્સ એન એપલ. ચલો વિદ્યાર્થી મિત્રો, વાક્ય સાચું. સાચું. જો અહીંયા આપણે નોંધ બોલ્યા હતા. શું બોલ્યા હતા? સાદો વર્તમાન કાળ હોય, નોંધ ખાસ યાદ રાખવાની. જો
સાદો વર્તમાન કાળ હોય, વાક્ય હકાર હોય, ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાને એસ અથવા ઈએસ લગાડ્યું. પછી મેં આગળ લગાવ્યું છે, આગળ લખાવ્યું છે, શું લખાવ્યું છે કે સાદો વર્તમાન કાળ હોય, વાક્ય હકાર હોય, ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાને એસ અથવા ઈએસ પ્રત્યય. નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો, સાદો વર્તમાન કાળ હોય, વાક્ય નકાર હોય, ત્યારે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય લાગતો નથી. ત્યારે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય લાગતો નથી, નીકળી જાય છે. રમેશ ડઝ નોટ ઈટ એન એપલ. પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થમાં શું કીધું? ડુ ડઝ આગળ આવે. કોની પહેલા આવે? કરતા પહેલા. કરતા કોણ છે? રમેશ. તો રમેશ માટે આપણે શું સહાયકારક ક્રિયાપદ મૂક્યું? ડસ. તો રમેશ પહેલા શું લઈ લેવાનું? ડસ. પછી શું મૂકવાનું? તો કે રમેશ કરતા મૂકવાનો. ડઝ રમેશ ઈટ એન એપલ? આ કયો કાળ બની ગયો? સાદો વર્તમાન કાળ. હકાર નકાર પ્રશ્ન. આ જ વાક્યનું આપણે ચાલુ વર્તમાન કાળ બનાવવું છે. ચાલુ વર્તમાન કાળ હકાર. ચાલો ચાલુ વર્તમાન કાળનું ટેબલ બોલી લઈએ આપણે. આઈ એમ, વી આર, યુ આર, યુ આર, ઈ સી, ઈટ, ઈઝ, ધે, આર. ચાલો કરતા કોણ છે? તો કે રમેશ. તો પેલા રમેશ, રમેશ, રમેશ જે કરતા આપ્યો હોય ત્યાં જ મૂકી દેવાનો, રમેશ. બરોબર. રમેશ માટે કયું પ્રોનાઉન વપરાય? તો કે ઈ. મીની સાથે શું આવે? તો કે ઈઝ. તો રમેશ સાથે શું આવશે? ઈઝ. આઈ એમ, વી આર, યુ આર, યુ આર, ઈ સી, ઈટ, ઈઝ, ધે, આર. કરતા એક વચન છે એટલે ઈઝ. રમેશ અને મહેશ તો શું આવે? આર. હકાર ક્રિયાપદને આઈએનજી. ક્રિયા કઈ છે? ઈટ. ઈટને આઈએનજી. રમેશ ઇઝ ઈટિંગ કર્મ એન એપલ. રમેશ ઇઝ ઈટિંગ એન એપલ. નકાર, નકારમાં શું કીધું મેં? ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પછી નોટ. અહીંયા શું વાપર્યું છે? સહાયકારક ક્રિયાપદ ટુ બીનું રૂપ. તો કે ઇઝ. ઇઝ પછી શું મૂકવાનું? નોટ. રમેશ is not eating an apple. પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થમાં શું કીધું? એમિઝાર આગળ આવે. કોની પહેલા આવે? કોની પહેલા આવે? કરતા. કરતા કોણ છે? રમેશ. રમેશ સાથે કયું સહાયકારક ક્રિયાપદ આવે? ટુકીનું રૂપ ઇઝ. તો કરતા પહેલા શું લઈ લેવાનું? ઇઝ. ઇઝ પછી કરતા. ઇઝ રમેશ, ઇઝ રમેશ ઈટિંગ એન એપલ? ઇઝ રમેશ ઈટિંગ એન એપલ? ચાલુ વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્ન ટેબલ યાદ રાખવાનો. સાદો વર્તમાન કાળ હોય તો કે આઈવી, યુયુ, ઈસી, દે. હકાર ક્રિયાપદનું મૂળરૂપ, નકાર ડુ ડસ પછી નોટ, પ્રશ્નાર્થ ડુ ડસ આગળ આવે. આઈવી યુ દે સાથે ડુ, ઈસી ઈટ સાથે ડસ. નોંધ ખાસ યાદ રાખવાની, બે જ કાળમાં નોંધ છે, એક સાદો વર્તમાન કાળ, એક સાદો ભૂતકાળ. સાદા વર્તમાન કાળની નોંધ શું? સાદો વર્તમાન કાળ, વાક્ય હકાર, ત્રીજો પુરુષ એક વચન, ક્રિયાને એસ અથવા ઈએસ પ્રત્યે લાગે. સાદો વર્તમાન કાળ, વાક્ય નકાર, વાક્ય પ્રશ્નાર્થ, તો એસ ઈએસ નીકળી જાય. ચાલુ વર્તમાન કાળ આઈ એમ, વી આર, યુ આર, યુ આર, ઈ સી, ઈટ, ઈઝ, દે, આર. રમેશ સાથે ઈઝ ક્રિયાપદને હકાર, ક્રિયાપદને આઈએનજી. નકારમાં એમિઝાર પછી નોટ, પ્રશ્નાર્થમાં એમિઝાર આગળ આવે. નકારમાં એમિઝાર પછી નોટ, એમિઝાર કોની પછી? તો કે કરતા પછી.
એ મિજાજ આગળ આવે કોની પહેલાં આવે તો કે કરતા પહેલાં. આ વસ્તુ યાદ રાખો, આટલી વસ્તુ પાકી કરી નાખો એટલે ટેન્સ આવડી જાય. નેક્સ્ટ પૂર્ણ વર્તમાન કાળ. વાક્ય કેવું બનાવવું છે તો કે હકાર. ચાલો પૂર્ણ વર્તમાન કાળ બોલીએ આપણે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી શી ઇટ હેઝ, દે હેવ. કરતા કોણ છે તો કે રમેશ છે. તો કે રમેશ. ત્રીજો પુરુષ એકવચન છે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી શી ઇટ હેઝ, દે હેવ. રમેશ માટે કયું પ્રોનાઉન? હી. તો હીની સાથે હેઝ, તો રમેશ સાથે હેઝ. ક્રિયાપદનું હકાર, ક્રિયાપદનું ભૂતકૃદન. ઇટનું ભૂતકૃદન ઇટ, એટ ભૂતકાળ, ઇટન ભૂતકૃદન. રમેશ હેઝ ઇટન એન એપલ. પૂર્ણ ભવિષ્યકાળ. કેવું વાક્ય બનાવ્યું? હકાર. હવે કેવું વાક્ય બનાવવું છે આપણે તો કે નકાર. પૂર્ણ ભવિષ્યકાળ નકારમાં શું કીધું? હેવ એઝ પછી નોટ. શું કીધું? હેવ એઝ પછી નોટ. સોરી વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ. હું ભવિષ્યકાળ બોલું છું પણ સોરી. શું ક્યાં કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી શી ઇટ હેઝ, દે હેવ. રમેશ સાથે હેઝ, ક્રિયાપદનું ભૂતકૃદન. રમેશ હેઝ ઇટન એન એપલ. હવે કેવું બનાવવું છે? નકાર. પૂર્ણ પૂર્ણ વર્તમાન કાળ કેવું બનાવવું છે? નકાર. પૂર્ણ વર્તમાન કાળમાં નકારમાં શું આવે તો કે હેવ હેઝ પછી નોટ. પૂર્ણ વર્તમાન કાળ રમેશ કરતા પહેલા રમેશ, હેવ એઝ પછી નોટ. અહીંયા રમેશ સાથે શું વાપર્યું છે? હેઝ. એટલે હેઝ પછી નોટ મૂકી દો એટલે એ પૂર્ણ વર્તમાન કાળનું કેવું વાક્ય થઈ જાય? નકાર. રમેશ હેઝ નોટ ઈટન એન એપલ. પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં શું કીધું? હેવ એઝ આગળ આવે. પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્નાર્થમાં શું કીધું? હેવ એઝ આગળ આવે. કોની પહેલા આવે? કરતા પહેલા. કરતા કોણ છે? રમેશ. તો રમેશ પહેલા શું મૂકવાનું આપણે? હેઝ. હેઝ રમેશ ઇટન એન એપલ. છેલ્લે પ્રશ્ન છે મિત્રો, કેટલા વાક્યો થયા? ત્રણ, ત્રણ, છ, ત્રણ, નવ. કેટલા વાક્યો થયા? નવ વાક્યો થયા. હવે પછીના જે છ કાળ છે, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. નેક્સ્ટ પીરિયડમાં આપણે આ છ કાળના આ જ વાક્યને બીજા જે બાકીના છ કાળ જે છે તેમાં ફેરવીશું. પણ તે પહેલા તમારે આ વાક્યનું તમારે તમારા ઘરે બાકીના જે છ કાળ જે છે તેના હકાર નકાર પ્રશ્ન વાક્યો તમારે બનાવીને રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પીરિયડમાં આપણે આ જ વાક્યનો બાકીના જે છ કાળ છે તેના હકાર નકાર પ્રશ્નાર્થમાં ફેરવીશું. આભાર.